વેરાવળમાં ગાંધી જયંતિએ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા બ્લડ સેન્ટર અને આરોગ્ય ભવનનું લોકાર્પણ કરાયું છે એક જ જગ્યાએ કોમ્પોનન્ટ બ્લડ સેન્ટર ફિઝિયોથેરાપી ડેન્ટલ પેથોલોજી લેબોરેટરી ફાર્મસી ટ્રેનિંગ સેન્ટર સહિતના લાભ નાગરિકોને હવેથી મળશે ગીર સોમનાથના વેરાવળમાં ગાંધી જયંતિએ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા બ્લડ સેન્ટર અને આરોગ્ય ભવન જેમાં એક જ જગ્યાએ કોમ્પોનન્ટ બ્લડ સેન્ટર ફિઝિયોથેરાપી ડેન્ટલ પેથોલોજી લેબોરેટરી ફાર્મસી ટ્રેનિંગ સેન્ટર સહિતના લાભ નાગરિકોને મળશે તેવા ભવનનું લોકાર્પણ થશે ગીર જિલ્લામાં હાલ સુધી વેરાવળ ખાતે એક જ બ્લડ બેંક કાર્યરત હતી અને વેરાવળ પ્રાઇવેટ તથા સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીઓને કેટલીક વાર બ્લડ ન મળતા હોવાથી અન્ય જગ્યાએ રિફર કરવાની ફરજ પડતી હતી ત્યારે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી કે જેના પ્રમુખ ગીર જિલ્લા કલેક્ટર ઉપપ્રમુખ જિલ્લા વિકાસ અધિકારી હોય છે તે સંસ્થા સામાજિક અને સેવાકીય કાર્ય સાથે સંકળાયેલી છે તેમના ચેરમેન કિરીટભાઈ ઉમેડકટ તથા ટીમ દ્વારા ગીર સોમનાથ જિલ્લાને કોમ્પોનેન્ટ બ્લડ બેન્ક મળે તે માટે મહેનત કરતા હતા જે એક વર્ષ પહેલાથી જ આ પ્રોજેક્ટ ઘણા દાતાઓની આર્થિક મદદથી હાથ ધરવામાં આવ્યું હતું જે કામ પૂર્ણ થઈ જતા તારીખ બે ઓક્ટોબર બે હજાર ગીતાનગર સીતારામ મઢુલીથી અંદર જતા વેરાવળ પાટણ નગરપાલિકાના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલમાં આધુનિક સાધનો સુવિધાથી સજ્જ કોમ્પોનેન્ટ બ્લડ સેન્ટર જેનો વેરાવળ સુત્રાપાડા તલાડા કોડીનાર ઉના અને ગઢડાના લોકો ઉપરાંત દીવ તેમજ જુનાગઢ જિલ્લાના ચોરવાડ માળિયા માંગરોળ સુધીના લોકો લાભ લેશે જિલ્લામાં બોતેરથી વધુ થેલેસેમિયા મેજર બાળકોને અવારનવાર બ્લડની જરૂરિયાત રહે ત્યારે હવે લોકોને બહાર જવું નહીં પડે તેવા આધુનિક સુવિધાથી સજ્જ એવી બ્લડ બેન્કની જરૂરિયાત પૂરી થશે આ ઉપરાંત દરે ફિઝિયોથેરાપી સેન્ટર ડેન્ટલ ક્લિનિક પેથોલોજી લેબોરેટરી પ્રધાનમંત્રી જનસુવિધા કેન્દ્રની ફાર્મસી ફર્સ્ટ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટ્રેનિંગ સેન્ટર થેલેસેમિયા અવરનેસ એન્ડ પ્રિવીશન કાર્યક્રમની પ્રવૃત્તિઓ સહિતની આ સેન્ટર ખાતે પ્રારંભ થશે જે જિલ્લાના લોકો માટે આશીર્વાદરૂપ સમાન બનશે બીએસ નાઇન ટીવી ન્યુઝ સાથે ઉષા મેરાવડા ગીર સોમનાથ